વાપીના વીઆઈએ ખાતે ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટ અને હાર્મોની લાઇફ સાયન્સ દ્વારા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદઘાટન રાજ્યના મંત્રી રમણભાઈ પાટકર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કપિલ સ્વામી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવતાનો ધર્મ દીપાવ્યો હતો. જ્યારે મેડિકલ કેમ્પમાં અનેક દર્દીઓ ઉપસ્થિત રહી તેમના રોગોનું નિદાન કરાવી તબીબી સેવાનો લાભ લીધો હતો. વિવિધ સંસ્થા દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પો યોજાય છે. જિલ્લાના આંકડા પ્રમાણે દર વખતે આપણને એપ્રિલ મે મહિનાની અંદર કમસે કમ 7.5% રક્તની જરૂર વધારે પડતી હોય છે. એવા સંજોગે વાપી વિસ્તારની અંદર વિવિધ સંસ્થાઓ, એમાં ખાસ કરીને આજે જે સંસ્થા ઉત્તર ભારતીય મિત્ર મંડળ દ્વારા પપ્પુભાઈ સેવા ટ્રસ્ટ દ્વારા પપ્પુભાઈ તિવારીના માધ્યમથી આ કાર્યક્રમ સારો થઈ રહ્યો છે. રક્તદાન એ સેવાભાવનું એક કાર્ય છે અને એમાં બધાને સાથે જોડીને યુવાનો એમાં રક્તદાન કરે, સશક્ત માણસ હોય એ રક્તદાન કરે, પણ એ રક્તદાન કોઈક સારા માણસને એક કામના માટે જવાનું છે અને એનાથી એની જિંદગી બચવાની છે. એટલે એ પ્રકારનું ગુપ્તદાન એ મહાન દાન છે હું એમ સમજું છું. અને વિવિધ પ્રકારના અહીંયા વાપી વિસ્તારની અંદર આ રીતે લોકસેવાના કાર્ય કરી રહ્યા છે એના માટે હું અભિનંદન આપું છું માનનીય તિવારીજી એના ગ્રુપ ને. મેં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટ કી ઓર સે યે 12મા રક્તદાન શિબિર કા આયોજન કિયા ગયા હૈ. નિરંતર 12 સાલ સે હમ લોગ ઉત્તર ભારતીય સમાજ ઓર સભી રક્તદાન દાતાઓ કે સહયોગ સે યે બ્લડ ડોનેશન કેમ્પ કરતે ચલે આ રહે હૈ. પહેલે બહોત સમય પહેલે કુછ એસા બોલા જાતા થા યા એસા સોચતે થે ઓર એસી સચ્ચાઈ ભી થી કે હમારા જો હિન્દી ભાષી બેન્ડ હૈ ઉત્તર ભારતીય સમાજ હૈ, થોડા બ્લડ દેને સે બ્લડ દાન કરને સે ઇનકે મનમાં ડર રહેતા થા. બાર બાર હમ ઓર હમારી ટીમ કો એસા સુનતે થે સોચતે થે તો મનમાં એસા લગતા થા કે ભાઈ હમ જિસ સમાજમાં રહેતે ઉસ સમાજમાં હમારા ભી ઉત્તરદાન જો હૈ ઉસમાં કન્ટ્રીબ્યુશન કિયા જાય. બ્લડ કિસી ફેક્ટરીમાં બનતા નહીં, દાન કરને સે મિલતા હૈ. વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોને કી વજહ સે યહાં ઉદ્યોગિક મજૂરી જ્યાદા હોને કી વજહ સે બ્લડ કી જરૂરત રહેતી. લોક કંપનીઓમાં કામ કરતે કઈ બાર એક્સિડન્ટ હો જાતે. હાઈવે કે કિનારે વાપી બસા હુઆ હૈ તો બહોત સારે યહાં બીચ બીચમાં એક્સિડન્ટ હોતે રહેતે હૈ. इस शहर में रक्त की ज़्यादा ज़रूरत पड़ती है और फैक्ट्रियों में तो ज़्यादा से ज़्यादा हमारे उत्तर भारतीय समाज के लोग काम करते हैं तो सबसे ज़्यादा रक्त की ज़रूरत हमारे समाज को पड़ती है. तो हमको लगा कि उसमें हमारे समाज का भी कंट्रीब्यूशन होना चाहिए. ये मानवता का काम है. हम सब लोगों ने हमारी टीम ने मिलकर प्रयास किया और अभी तो पहली साल जब हमने रखा था तो हम लोगों को हमारी टीम को बड़ी मेहनत करना पड़ी. लोगों को बहुत समझाना पड़ा. लोग डर की वजह से कई लोग मोबाइल बंद कर लेते थे. इसके बाद धीरे धीरे निरंतर जब करते गए तो लोगों में जागरूकता की गई है और अभी हमारे समाज का खूब बढ़ चढ़ के लोग इसमें हिस्सा लेते हैं. हमारा जो यहाँ की ज़रूरत रहती है फिर भी 400 बोतल का हमारा वो है तो 400 बोतल हो जाएगा. कोई टारगेट ऐसा कुछ निश्चित हुआ नहीं है. जितना लोग स्वेच्छा से रक्तदान करें, बहुत बड़ा समाज है, बहुत सारे लोगों का उत्साह है, लोग रक्तदान कर रहे हैं. इस बार जो रक्तदानदाता आते हैं तो हमने ऐसा ज़्यादातर हमारे यहाँ फैक्ट्रियों के लोग आते हैं. हमको लगा कुछ ऐसा नया किया जाए तो हमारे साथ फिनोमिनल हेल्थ केयर कंपनी हमारे साथ जुड़ी. वापी VIA हॉल के अंदर उत्तर भारतीय समाज के माध्यम से पप्पूभाई तिवारी के मार्गदर्शन नीचे गुजरातना अपना सौना खूब लोक लाडीला वन ने पर्यावरण मंत्री श्री રમણભાઈ પાટકરના વરદ હસ્તે ઉદઘાટિત થયેલ બ્લડ ડોનેશન કેમ્પ, એની અંદર જે કોઈ બ્લડદાતાઓ છે એમણે બ્લડ ડોનેશન કર્યું છે, એમણે ખૂબ મોટું ભારતીય સંસ્કૃતિ ભારતીય ધર્મ પ્રમાણે ખૂબ મોટું દાન કર્યું છે. આજે બ્લડ એવી વસ્તુ છે કે જો કોઈ ફેક્ટરીમાં બની શકતી નથી અને ગરીબ માણસથી લઈને તવંગર સુધી દરેકને એની આવશ્યકતા રહે છે. બ્લડદાતા જે વ્યક્તિ છે એને ખબર નથી કે મારું બ્લડ કોની પાસે જવાનું છે અને એટલા માટે એને કહી શકાય કે ગુપ્તદાન અને ગીતાજીના કહેવા પ્રમાણે નિસ્વાર્થી દાન. એટલે એવા તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે અને આયોજકોને ઉત્તર ભારતીય સમાજ આજે વર્ષોથી વાપીની અંદર આવા બ્લડ ડોનેશન કેમ્પો કરી અને હોસ્પિટલોની સાથે મદદરૂપ થઈ અને સમાજનું ખૂબ મોટું કાર્ય કરી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ભારતીય સમાજ વાપી દ્વારા સામાજિક સેવાના અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે.
એવા કર્મઠ અને ઉત્સાહી પ્રમુખ શ્રી પ્રભુભાઈ અને એમની આખી ટીમ, એ ટીમને ખરેખર વંદન અને અભિનંદન છે. સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો આવા સેવાના કાર્યો અવિરત કરતા રહે અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે એવી પરમાત્માના ચરણોમાં આજે હું પ્રાર્થના કરું છું. લાસ્ટ 13 સાલ છે અમારા ઉત્તર ભારતીય સેવા વાપી મેં રક્તદાન શિબિર કરવાતા હૈ. વાપી કે ઉત્તર ભારતીયો કો બ્લડ ડોનેશન દેને કે લીએ જાગૃત કરને મેં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટ કી બહોત બડી ભૂમિકા લાસ્ટ 12 સાલ મેં રહી હૈ. આજ વાપી મેં જો ભી રક્તદાન હોતા હૈ, જો કંપનીયા કરવાતી હૈ, વહાં કે વર્કર લગભગ ઉત્તર ભારતીય હોતે હૈ. મેં યે કહેતા હું કે આજ ઉત્તર ભારતીય વાપી મેં 90% બ્લડ ડોનેશન કરતે હૈ. કિસી સે ભી કોઈ મામલે મેં બ્લડ ડોનેશન મેં ઉત્તર ભારતીય કંપની સબસે અધિક કી હૈ. આપ સર્વે ઓર રેકોર્ડ દેખ લો, જહાં જહાં બ્લડદાન હોતા હૈ, જૌન જૌન સી કંપની મેં બ્લડદાન હોતા હૈ, વહાં હમારે ઉત્તર ભારતીય મજદૂર હી બ્લડ ડોનેશન કા કાર્ય કરતે હૈ. યે કોઈ કહે કે હમારા ઉત્તર ભારતીય ઇસ કાર્ય મેં પીછે હૈ, ઉસકે લીએ મેં સ્વીકાર નહીં કરતા હું. મેં યે બોલ રહા હું કે 90% ઇસમેં હમારે ઉત્તર ભારતીય લોગ હી બ્લડ ડોનેશન કા કાર્ય કરતે, ઇસલીએ મેં સભી ઉત્તર ભારતીયો કા ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટ કી ઓર સે ખૂબ ખૂબ ધન્યવાદ ઓર અભિનંદન દેતા હું.